गुड मॉर्निंग, जय स्वामीनारायण। वाणिज्यिक व्यवस्था अने संचालन नी अंदर आजे आपणे चौथा पाठनी अंदर व्यवस्था तंत्रनी लाक्षणिकताओ विषय उपर आगळ वधवानुं छे। काले आपणे जोयुं हतुं व्यवस्था तंत्र एटले शुं, तेनो अर्थ, तेनी व्याख्या અને અમુક એની લાક્ષણિકતાઓ વિષય ઉપર ચર્ચા કરીએ। આજે વ્યવસ્થા તંત્રની અમુક જે લાક્ષણિકતાઓ બાકી છે તેના વિષય ઉપર આગળ અભ્યાસ કરી વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કાઓ વિશે ચર્ચા કરીશું। પણ વિદ્યાર્થી મિત્રો, આ ચર્ચા કરતા પહેલા व्यवस्था तंत्र एटले शुं तेना विषय उपर नी थोड़ीक चर्चा आपणे करीशुं। तो काले आपणे जोयुं हतुं के व्यवस्था तंत्र ए निर्धारित ध्येयने सिद्ध करवा माटे एक करता वधु व्यक्तिओ साथे सत्ता अने जवाबदारी नी वहेंचणी करी निर्धारित ध्येय सुधी पहोंचवानी प्रक्रिया एटले व्यवस्था तंत्र। कोई पण प्रकारना कार्य ने सिद्ध करवा माटे एक करता वधु व्यक्तिओनी जरूर पड़े छे, माटे ज व्यवस्था तंत्र एक सामूहिक प्रक्रिया छे, ध्येयलक्षी प्रक्रिया छे, परिवर्तनशील प्रक्रिया छे अने लांबा गाड़ानी प्रक्रिया छे। जे एकमनी अंदर सारामां सारू व्यवस्था तंत्र होय ते एकमनुं डेवलपिंग खूब ज वधारे ओछा समयमां अने झड़पथी थतुं जोवा मळे छे। तो कोई पण प्रकारना कार्यने व्यवस्थित रीते पार पाडवा माटे जे तंत्रनी आवश्यकतानुं सर्जन थाय ते तंत्र एटले व्यवस्था तंत्र, जेमां मोटा भागे जुदा जुदा प्रकारना कर्मचारीओनो समावेश करवामां आवे छे। कोई पण प्रकारना कार्यने पार पाडवा माटे आयोजननी जरूर पड़े छे અને એ આયોજન અનુસાર વ્યવસ્થા તંત્રની અંદર કાર્યની વહેંચણી કરવામાં આવે છે। તો એક પ્રશ્ન એવો થાવો જોઈએ કે સાહેબ આયોજન એટલે શું, એ આપણે ભણી ગયા છે। આયોજન એટલે શું? તો કે ભવિષ્યમાં જે કાર્ય કરવાના છે તે કાર્યની વર્તમાનમાં યાદી બનાવવી એટલે આયોજન। કયું કામ ક્યારે કોણ અને કેવી રીતે કરશે ભવિષ્યમાં એની વર્તમાનમાં પૂર્વ યાદી તૈયાર કરવી એટલે આયોજન। ભવિષ્યમાં જે કાર્ય કરવાનું છે તે કાર્યની અંદર હકારાત્મક અને નકારાત્મક, પોઝિટિવ એન્ડ નેગેટિવ, આ બંને પ્રકારની ઇફેક્ટ, તો પોઝિટિવને ધ્યાનમાં નહીં પણ જો કંઈક નેગેટિવ ઇફેક્ટ ઉત્પન્ન થશે તો એના માટે વર્તમાનમાં વિચારીને સમસ્યાઓને આવતા પહેલા જ જડમૂળથી દૂર કરવી એટલે આયોજન। અને એ આયોજન અનુસાર જુદા જુદા પ્રકારના જે કાર્ય કરવામાં આવે એ કાર્ય જે તંત્ર દ્વારા થાય તેને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે। શું કહેવાય? વ્યવસ્થા તંત્ર, ઓર્ગેનાઇઝેશન। હરેક જગ્યા ઉપર, હરેક ક્ષેત્રમાં, બધી જગ્યા ઉપર તમને જુદા જુદા ક્ષેત્રમાં જુદા જુદા વ્યક્તિ દ્વારા જુદા જુદા પ્રકારનું વ્યવસ્થા તમને જોવા મળશે। અને એ વ્યવસ્થાના ગોઠવવાનું કામ જે સમૂહના માધ્યમ દ્વારા કરવામાં આવે તેને કહેવામાં આવે છે વ્યવસ્થા તંત્ર। તમે મેરેજમાં જશો તો પણ ત્યાં સરસ મજાની જુદા જુદા પ્રકારની ફેસિલિટીઝ પ્રોવાઈડ કરેલી છે। કાલે આપણે વાત કરેલી હતી, એ શું છે? બધી વ્યવસ્થા કરેલી છે।
કોઈ ધાર્મિક સ્થળમાં જશો, મંદિરે દર્શન કરવા જશો તો ત્યાં પણ સરસ મજાની વ્યવસ્થા, પણ એક વ્યક્તિએ ન કરેલી હોય, એક કરતા વધુ વ્યક્તિ સાથે મળી પોતાના જ્ઞાન, લાયકાત, આવડત, અનુભવ, કલા અને કૌશલ્યને ધ્યાનમાં રાખી નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે પોતાના જ્ઞાનનો ઉપયોગ જે તંત્રની અંદર કરે તે તંત્રના સમૂહને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે વ્યવસ્થા તંત્ર વિષય ઉપર જે ચર્ચા કરીએ છીએ અને વ્યવસ્થા તંત્રના લક્ષણો વિષય ઉપર જોઈએ છીએ, તો વ્યવસ્થા તંત્રની અંદર એની લાક્ષણિકતાઓમાં કાલે 5 લાક્ષણિકતાઓનો આપણે અભ્યાસ કરેલો હતો. આજે આપણે આંતર સંબંધોની સ્થાપના 6 લાક્ષણિકતા જે છે તેના વિષય ઉપર ચર્ચા જે છે કરવાની છે. આંતર સંબંધો ઇટ મીન્સ અંદરો અંદરના સારા અને સુમેળ ભરેલા સંબંધો. દુનિયાની અંદર કોઈ પણ એકમની અંદર જ્યારે તમે અભ્યાસ કરશો ત્યારે એક કરતા વધુ વ્યક્તિ ત્યાં કામ કરતા હશે, અને એ વધુ વ્યક્તિઓ વચ્ચે જ્યારે જુદા જુદા પ્રકારની સમસ્યાઓ હશે, મતભેદ હશે, માલિક અને કર્મચારીઓ વચ્ચે સંઘર્ષ હશે, તો એ એકમની અંદર ઉત્પાદન ઓછું થશે, યંત્ર સાધન સામગ્રી અને ટેકનોલોજીનો બિનજરૂરી ઉપયોગ કરશે, ગુણવત્તા ઘટશે, માંગ ઘટશે અને અંતે નુકસાન તરફ આગળ વધવાનો સમય આવે. તો એવું ન થાય તે હેતુથી પ્રત્યેક એકમોની અંદર કર્મચારી કર્મચારી વચ્ચે, કર્મચારી અને અધિકારી અધિકારીઓ વચ્ચે અને કર્મચારી અને માલિક વચ્ચે સતત અને સતત સારામાં સારા સુમેળ ભરેલા સંબંધોનો જો વિકાસ થશે તો જ એકમનો વિકાસ થશે, નહીતર નહીં. તમે માત્ર બધું હું જ લઈ લઉં તેવું વિચારશો તો પણ એકમનો વિકાસ ક્યારેય થશે નહીં. કદાચ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હોય તો મેં તમને ફેડરિક ટેલરની વાત કરેલી હતી, એક સ્ટીલ કંપનીના મેનેજર તરીકેની નિમણૂક કરી અને સતત ખોટમાં જતું હતું એકમ, ખબર છે ને, સતત ખોટમાં જતું હતું. અને ફેડરિક ટેલરની એક જ શરત કે હું જ્યારે કંપનીમાં મેનેજર તરીકે આવું તો હું કહું ને એ કરવાનું, શેઠને કહી દીધું હતું, માલિકને કહી દીધું હતું. ત્યારે એના માલિકે કીધું કાંઈ વાંધો નહીં, 2 મહિના સુધી કર્મચારી ઉપર અભ્યાસ જ કર્યો, મારા ત્યાંના બધાય કર્મચારી કામ ચોરી કરે, કામ ચોરી કર્યા સિવાય કાંઈ નહીં. એકવાર ફેડરિક ટેલર કર્મચારીને બોલાવ્યા અને પૂછ્યું શું સમસ્યા, કે જવા દો ને, કે માલિક પગાર નથી આપતા. આટલી વાત સાંભળીને માલિકની ચેમ્બરમાં જાય અને માલિકને પૂછ્યું કે કર્મચારી એ કંઈ કામ જ નથી કરતા, બંને વચ્ચે સતત સંઘર્ષ છે. એકના મનમાં એવી લઘુતા ગ્રંથિ છે કે એ કામ કરતા નથી અને બીજાના મનમાં એવી લઘુતા ગ્રંથિ છે કે પગાર નથી આપતા. ત્યારે ફેડરિક ટેલર એક એવો વ્યક્તિ કે જે કર્મચારીનો થઈ અને ઔદ્યોગિક ક્ષેત્રમાં કામ કરતો હતો અને કર્મચારીને જઈને પૂછ્યું બોલો શું સમસ્યા છે, કે પગારની, કેટલો, તો કે અમારો 3 મહિને 3,000 પગાર વધી જાય ને એવા પ્રયત્ન કરો, તો કે આવતા મહિનેથી 4,000 પગાર જાઓ આખા એકમનો, તો કે આખા એકમમાં જેટલા કર્મચારી કામ કરે એટલાનો, એ કે તમે શેઠને પૂછ્યું તમારા ખાતામાં આવતા મહિને 4,000 વધારે પગાર હશે. તો આ કર્મચારી બહુ ખુશ થઈ ગયા અને માલિકની ચેમ્બરમાં જઈને એટલું જ કહે છે કે આમને આવતા મહિનેથી 4,000 રૂપિયા પગાર વધારે દેજો. માલિક કે એક તો કંપની ખોટમાં જાય છે, હું કહું એટલું કરવાનું, બીજી ચર્ચા ન જોઈ. માલિક કે વાંધો નહીં, પગાર થયો બધાના ખાતામાં 4,000. એ બધા કર્મચારી ખુશ થયા. પાછો ફેડરિક ટેલર કર્મચારી પાસે જાય, હવે શું સમસ્યા, એ કે સમસ્યા તો આવવા જવાની ઘણી બધી, અમે સમયસર આવી નથી શકતા. એ કે આવતા મહિને આપણે કે બસનું સેટિંગ કરી, કે બસ મુકાઈ દઈ, તો કે તમે માલિકને તમારે કે બસમાં જવાનું હોય ને, તો કે હા. માલિકની ચેમ્બરમાં જાય અને કહે છે કે જેટલા પણ કર્મચારી આપણે અહીંયા આવે છે બધાને વાહનની વ્યવસ્થા લાવવા અને જવાની કરી દો. તો માલિક કે આટલી બધી ખોટ જાય અને તમે આવું, કે હું કહું કરો. માલિક કે વાંધો નહીં, 35 બસો હું કહી આખા એકમની અંદર, બીજા મહિનેથી બસો બધી આવી, બધાને લેવા જાય મૂકવા જાય, ટાઈમ ટુ ટાઈમ આવે અને ટાઈમ ટુ ટાઈમ જાય. પાછો ફેડરિક ટેલર કર્મચારી પાસે જાય, હવે શું સમસ્યા, કે આ મોંઘવારીનો સમય છે, છોકરાઓને જો ભણવાનું કામ થઈ જાય ને
તો કે મજા આવી જાય. એ કે બે ચાર મહિના રહ્યો, આપણે સ્કૂલ બનાવડાવી સંસ્થાની. માલિક પાસે જાય કે બનાવો મોટી સ્કૂલ, અને એ સ્કૂલની અંદર તમામ કર્મચારીના છોકરાઓને મફતમાં ભણાવવાના. તો માલિક એનું તો બજેટ વધી જાય. એ કે એકમનું એક ભાગ એકમનો વેચી નાખો, પૈસા ના હોય ને તો, પણ સ્કૂલ બનાવવાની. અને સ્કૂલના પાયા ખોદાણા, સ્કૂલ બનાવવાની ચાલુ કરી, અને બે ત્રણ મહિનામાં તો આખી સ્કૂલ બસ મસ્ત ઊભી કરી. અને સ્કૂલ ઊભી થઈ ગઈ પછી શિક્ષકોની ભરતી કરીને પ્રિન્સિપાલને સ્કૂલનું મેનેજમેન્ટ કર્યું, અને તમામ કર્મચારીઓના છોકરાઓને ત્યાં મફતમાં ભણાવ્યા, અને બધાય કર્મચારી ખુશ ખુશાલ. અને ફરી એકવાર ફેડરિક ટેલર અહીંયા જાય, હવે શું સમસ્યા? ત્યારે કર્મચારી ઓકી ગયા કે હવે અમારી કઈ સમસ્યા નથી. ત્યારે ફેડરિક ટેલર કહે છે કે મારી સમસ્યા છે. અને ત્યારે એ કર્મચારી કહે છે કે ટેલર સાહેબ, તમારી જે સમસ્યા હોય ને એ અમને કહો, જો રાત દિવસ એક કરીને તમારી સમસ્યાઓ જો અમે પાર ના પડી તો અમે તમારા કર્મચારી નહીં. અને ત્યારે એ કહે છે કે આ કંપનીએ અસંખ્ય ખોટ કરી છે ત્રણ વર્ષની અંદર, એ ખોટને એક જ વર્ષની અંદર મારે પૂરવી છે. તો ત્યારે એ ફેડરિક ટેલર કર્મચારીઓ પાસે જાય અને કર્મચારીની સમસ્યાઓ પૂછે. ત્યારે કર્મચારીની બધી જ ઈચ્છાઓ પૂરી થઈ ગઈ. ત્યારે ફેડરિક ટેલર કહે છે કે હવે તો ફેડરિક ટેલર છે એ કર્મચારીઓ પાસે જાય છે, એમને પૂછે છે કે હવે તમારે શેની જરૂર છે? ત્યારે કર્મચારી કહે છે કે ના સાહેબ, હવે તો અમારી પાસે બધું છે. ઊંચો પગાર છે, આવવા જવાની સુવિધા છે, છોકરાઓને સારું શિક્ષણ મળે છે, ઊંચો પગાર મળે છે. ત્યારે ટેલરે વાત કરી કે એક સમસ્યા મારી છે. અને ત્યારે એ કર્મચારીઓએ કીધું, સાહેબ તમારી એક્સ વાય ઝેડ સમસ્યા હોય ને એ સોલ્વ થઈ જશે, ભલે અમારે રાત દી એક કરવા પડે. પછી એને કીધું કે કંપની છેલ્લા 8-10 વર્ષથી સતત નુકસાનમાં છે, એ 8-10 વર્ષનું આ વર્ષે સરભર કરવું. તો 10 વર્ષનું અંદર સીએ પાસે ટાર્ગેટ લીધો કે કેટલી ખોટ ગઈ, તો 10 વર્ષના ટાર્ગેટની અંદર ચોખ્ખી 31 કરોડ રૂપિયાની ખોટ હતી, ચોખ્ખી ખોટ. અને ત્યારે ફેડરિક ટેલરે કર્મચારીને કીધું 35 કરોડની ખોટ ગઈ છે, મારો ટાર્ગેટ આ વર્ષની અંદર 40 કરોડની ઇન્કમ તમારા દ્વારા ઉત્પન્ન થાય ને એવું કરું. ત્યારે કર્મચારી હકાલો કર્યો કે થઈ જાય જાઓ. અને ફેડરિક ટેલર જાય એના કામે, અને કર્મચારી પછી આવે ટાઈમે અને ક્યારે જાય એનું કંઈ નક્કી જ નહીં. અને તમે જો ધડબડાટી બોલાવે કામની, અરે આંખું બંધ કરીને કામ કરે, એટલું કામ કરવું. અને તમે જો એટલી બધી પ્રોડક્શન ઉત્પન્ન કરીને સારામાં સારી ક્વોલિટીનું કામ, કારણ કે હવે કર્મચારી એ એકમને પોતાનું સમજે છે. અને સતત અને સતત કામ, એટલું મેન્યુફેક્ચરિંગ ને વેચવાનું ચાલુ થઈ ગયું, વેચવાનું ચાલુ થઈ ગયું. માલિકની તો સતત અને સતત આંખો જ ફાટતી રહી. અને વર્ષનો અંત આવ્યો અને સીએ દ્વારા કેલ્ક્યુલેશન કરવામાં આવ્યું, ત્યારે 45 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો એ વર્ષનો હતો. અને ફેડરિક ટેલરને કીધું કે તમે કર્યું શું? તો ફેડરિક ટેલર કે મેં કાંઈ નથી કર્યું, હવે મારા પગારનું શું હે વધારો. હવે કર્મચારીના બનીને જે કોઈ માલિક રહે એમ એ એકમનો સતત અને સતત અને 100% વિકાસ થાય છે. કર્મચારીને એમ નહીં કહેવાનું કે તું મારો કર્મચારી છું, આ કંપની તારી છે અને એમાં આપણે બધા સાથે કામ કરીએ છીએ, તારી શું જરૂરિયાત છે એ બોલ. જ્યારે કર્મચારી એકમને પોતાનું એકમ સમજીને કામ કરે ને, એટલે સમજી લેવાનું કાંઈ વિકાસ હોય હોય અને હોય, એટલે આંતર સંબંધોની સતત અને સતત સારામાં સારી સ્થાપના થાય, તે પ્રકારના પ્રયત્ન ઔદ્યોગિક ક્ષેત્રની અંદર વ્યવસ્થા તંત્ર દ્વારા છે હાથ ધરવા પડે છે. ત્યાર પછી આપણે જોઈએ દેખરેખ અને અંકુશ. અંકુશ એટલે કંટ્રોલિંગ પાવર, અને દેખરેખ એટલે અન્ય વ્યક્તિ શું કાર્ય કરે છે તે જોવાનું કામ. દાખલા તરીકે સીસીટીવી છે, એ સીસીટીવી કેમેરાનું કામ શું? નિરીક્ષણ કરવું, દેખરેખ કરવું, કયો વ્યક્તિ ક્યારે અને કયા સમયે કેટલું કામ કરે છે એની સતત અને સતત નિરીક્ષણ કરવું એટલે દેખરેખ. જો તમે તમારા એકમની અંદર દેખરેખ નહીં રાખો, કર્મચારી કામ નહીં કરતા હોય ને તમે એને કંટ્રોલમાં નહીં રાખો, તો તમારા એકમ ખોટમાં જશે. સતત અને સતત જે કર્મચારી જેટલા કર્મચારી કામ કરે છે એના ઉપર નિરીક્ષણ રાખો, અને જરૂર જરાય ત્યાં યોગ્ય રીતે એને સૂચના આપો. સૂચનાનું પણ પાલન ન કરે અને કર્મ એકમના આચાર સંહિતાનું, એકમના નીતિ નિયમ કાયદા કાનૂન નિયંત્રણ અંકુશ ધારા ધોરણનું પાલન ન કરે, તો એવા કર્મચારીને અપકર્ષ ત્યાંથી દૂર કરો, અને સારા કર્મચારીને એકમની અંદર ભરતી
करो। तो सतत अने सतत औद्योगिक क्षेत्र में जो देखरेख राखवामां आवे अने कंट्रोलिंग पावर होय तो कर्मचारी जेटलो समय माटे कामे आवता होय ए पूरेपूरा समय नुं काम करे छे। इंडिया नी अंदर जनरली 12 कलाकनी नौकरी होय, मोटा भागे प्राइवेट सेक्टर में 12 कलाक करावडावे, पण ए कर्मचारी 12 कलाकमांथी एनालिसिस कर्युं तो 5-5.5 कलाक काम नथी करता। बीडीपी वा जाय, गुटखा खावा जाय, टॉयलेट करवा जाय, आवुं छूं, અને ફોરેનની અંદર 8 કલાક કામ કરે છે માણસો, પણ એ 8-8 કલાક પરફેક્ટ કામ કરતા હોય છે। કારણ એના ઉપર સતત નિરીક્ષણ અને કંટ્રોલિંગ પાવર છે જોવા મળે છે। ત્યાર પછી જોઈએ આપણે સામૂહિક પ્રવૃત્તિ। તો વ્યવસ્થા તંત્ર એ સામૂહિક પ્રવૃત્તિ છે। સંચાલનની ઉચ્ચ સપાટી, मध्य सपाटी अने निम्न सपाटी, मैनेजिंग डिरेक्टर, जनरल मैनेजर, ट्रस्टीओ, सीईओ, चीफ एक्जिक्यूटिव ऑफिसर्स आ संचालन उच्च सपाटी ए बेसे, ए लोको कार्य सौंपे मध्य सपाटी ने, नाणा विभागना अधिकारी, खरीदी विभागना अधिकारी, वेचाण विभागना अधिकारी, विज्ञापन विभागना अधिकारी अने कर्मचारीनी भर्ती करवाना अधिकारी। અને નિમ્ન સપાટીએ ફોરમેન હોય, જોબર હોય અને કર્મચારી, આ બધાય સાથે મળીને કામ કરે ને તો જ નિર્ધારિત ધ્યેય સુધી કોઈ પણ વ્યક્તિ પહોંચી શકે છે। માટે જ વ્યવસ્થા તંત્ર એ સામૂહિક પ્રવૃત્તિ છે, વ્યક્તિગત નથી। આપણે કાલે જ એનો અર્થ અને વ્યાખ્યા જોઈ હતી કે વ્યવસ્થા તંત્ર બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની સોંપણી કરતું તંત્ર એટલે વ્યવસ્થા તંત્ર, અને એ વ્યવસ્થા તંત્રમાં એક કરતા વધુ વ્યક્તિ એટલે સામૂહિક થાય, અને એ સમૂહ દ્વારા કોઈ પણ પ્રકારનું કામ કરે તે છે એ પ્રવૃત્તિ છે। માટે જ કહેવામાં આવે છે કે વ્યવસ્થા તંત્ર એક સામૂહિક પ્રવૃત્તિ છે। ત્યાર પછી જોઈએ નિયંત્રિત વહીવટીય માળખું। હરેક બાબતોને નિયંત્રણમાં રાખવું જરૂરી છે, નીતિ નિયમ અને કાયદાઓ બહુ જરૂરી છે। એવું નહીં સમજી લો કે આપણે માલિક છીએ એટલે ગમે ત્યારે જઈશું તો હાલશે। કાલે જ મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે રાજકોટની જે સ્કૂલમાં હું નોકરી કરતો હતો એ સ્કૂલની અંદર ધાંગધ્રા તાલુકાની બધી સ્કૂલ ભેગી કરો ને તો એક સ્કૂલના વિદ્યાર્થી ના થાય। 2014માં 21,000 વિદ્યાર્થી અને 800 શિક્ષકો હતા। રશ્મિકાંત પ્રવીણચંદ્ર મોદી એ સ્કૂલ અત્યારે ચલાવે છે, પણ કોઈ દિવસ 7-20 સંકુલમાં ના હોય, 15 જ અંદર હોય। શિક્ષક મોડો આવે પણ માલિક ના આવે। 1,14,00,000 રૂપિયાની ઇન્કમ 2014માં હતી, નહીં ત્યારે એને શું પૈસાની પડી હોય? તો વિચાર કરો તમે, ટાઈમિંગ ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ઇન ધ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એન્ડ ફંડામેન્ટલ, બહુ અગત્યની વસ્તુ છે। અને તમારી ઇમેજ છે એ બેટર ધેન અધર પીપલ એન અધર વર્કર્સ, બીજા કરતા તમારી સારામાં સારી છાપ ઉત્પન્ન થાય। 5 મિનિટ આવીને વહેલા બેસી જાઓ। ઔદ્યોગિક ક્ષેત્રમાં તમે જે એકમમાં કામ કરો છો ત્યાં કોઈ વ્યસન ના કરો, કોઈ ધૂમ્રપાન ના કરો, તો સારી છાપ ઉત્પન્ન થાય। અને જો તમે કરો તો એના માટે નિયંત્રણ હોય જ, કાયદાઓ મૂકેલા જ હોય કે કોઈ સંકુલની અંદર ધૂમ્રપાન કરવું નહીં। બે ભાઈબંધ હતા ખાસ, હિતેશભાઈ બહુ પાકા ભાઈબંધ, એ બંને સાયન્સ કર્યું, ઈસી કર્યું બંને, એમાં એકને 70% હતા અને એકને 55% હતા। એ બંને એક જગ્યા ઉપર ઇન્ટરવ્યુ દેવા ગયા અને દરવાજે બધા સ્ટુડન્ટ્સ ઊભા હશે, ત્યાં માવો એક છોડતો હતો છોકરો અને ખાતો હતો, ખાધો માવો, પિચકારા માર્યા 4-5 દરવાજે। પછી વારાફરતી બધા વિદ્યાર્થીઓનો નંબર આવી ગયો અને નંબર આવ્યા, બધાના ઇન્ટરવ્યુ લઈ લીધા, અને 55% જે વિદ્યાર્થી નતા ને એને કોલ લેટર આવ્યો કે તમે છે નોકરીમાં સિલેક્ટ થયા છો, સ્ટાર્ટિંગ સેલેરી તમારી 34,500 છે। એટલો બધો ખુશ થઈ ગયો કે દોડતો અહીંયા ગયો એના બીજા ફ્રેન્ડ પાસે 70% વાળા પાસે, અને એને કીધું કે મને નોકરી મળી ગઈ, 34,500 પગાર થતા, ઓલાના ખૂંટા હેલા કે મારે 70% હે અને મને ન મળી નોકરી ને એને મળી, મારા દિન ફેટ અહીંયા ઓફિસે ગયો અને બધા અધિકારીઓ બેઠા હતા, એને દરવાજો ખોલ્યો કે મેં કમીન સાહેબ કે કમીન, બધા અધિકારીઓ એકબીજાની સામે જોયું કે આ ઓલો કયો હવે કેસે,
કે સાહેબ એક પ્રશ્ન છે, તો કે બોલો. તો કે મારો ફ્રેન્ડ છે એને 55% છે ઈસીમાં અને મારે 70 છે, એને કોલ લેટર આવ્યો ને માર ન થયો. મન કે તમારું સિલેક્શન 12 થી જ થઈ ગયું હતું. તો આ કે સાહેબ હું કઈ સમજો નહીં. કે 55% વાળા પાસે તમે ઉભા ઉભા મસાલો ચોરતા હતા એ જ છો ને. આપણી કંપનીના મેઇન જે માલિક છે ને એમને વ્યસનથી સખત નફરત છે અને ચોખ્ખા શબ્દમાં કહી દીધું હતું કે દાંત જોઈ અને ભરતી કરજો. પણ અમે તો એ ન જોયું, અમે તો તમને રૂબરૂ માવો ખાતા અને ગેટ ઉપર પિચકારા મારતા. સીસીટીવી કેમેરા 12 છે અને એનું લાઈવ પ્રસારણ અમે અહીંયા જોતા હતા, એટલે તમારું સિલેક્શન નથી કર્યું. ત્યારે એને ખબર પડી કે નિયંત્રણમાં રહેવું એ ખૂબ જ જરૂરી બાબત છે. તો અહીંયા આ વસ્તુઓને પણ આપણે ધ્યાનમાં રાખવું કે નિયમિત સમયસર આવી જવું, સમયસર જવું, જે તે એકમના ગણવેશ પહેરવા, ત્યાંના નીતિ નિયમોનું પાલન કરવું, આ હરેક વસ્તુઓને નિયંત્રિત વહીવટીય તંત્ર દ્વારા જે છે એને પાર પાડવામાં આવે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોયું, હવે જોઈએ વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના અમુક તબક્કાઓ છે. તો આપણે જોઈએ કે વ્યવસ્થા તંત્રની રચના એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. કેવી છે? વૈજ્ઞાનિક. જૂની જે વંશ પરંપરાગત હતી એવું હવે નથી. હરેક જગ્યા ઉપર જુદી જુદી પરીક્ષાઓ લે અને પછી છે એ ભરતી કરે, કાર્ય કરાવડાવે. અયોગ્ય રીતે રચાયેલું વ્યવસ્થા તંત્ર લાંબો સમય ટકી શકતું નથી અને એ લાંબો સમય ટકાવી રાખવા માટે જે તે કર્મચારીની યોગ્ય પ્રકારની લાયકાત, આવડત, અનુભવ, કલા, કૌશલ્ય, નૈપુણ્યતા, તેનો સ્વભાવ, એની પર્સનાલિટી, એની સ્પીચ જેવી બાબતોનો અભ્યાસ કરી તેને જે તે એકમની અંદર સ્થાન છે એ આપવામાં આવે છે. આમ વ્યવસ્થા તંત્રની સાથે એકમ પણ ધીરે ધીરે નાશ પામી જાય છે જો સારા કર્મચારીની ભરતી ન કરો તો. તેમ પીટર એફ ડ્રકર નામના સંચાલન શાસ્ત્રી છે, એના મત અનુસાર એવું કહે છે કે વ્યવસ્થા તંત્રની રચના દ્વારા કાર્યકારણનો સંબંધ પ્રસ્થાપિત થાય છે. બધું જ કામ બધા જ વ્યક્તિને ના ફાવતું હોય, બધું જ કામ બધા વ્યક્તિને ન ફાવતું હોય, કારણ કે હરેક કાર્યની અંદર જુદા જુદા પ્રકારની માસ્ટરી હોય છે. શું હોય છે? માસ્ટરી હોય છે. એક ડોક્ટર હતા, હૃદયના સ્પેશિયાલિસ્ટ, એને જે પોતાના જીવનની અંદર જેટલા ઓપરેશન કર્યા એની કોઈ ફેલ નથી ગયા, એને એનો ગર્વ હતો. અને લોક ચાહના એવી, પણ એને બહાર હરવા ફરવાનો શોખ, પણ જ્યારે બહાર જાય ને તો લોકો ટોળે ટોળા વળી જાય એની પાસે ઓટોગ્રાફ લેવા. પણ એકવાર એને વિચારાયો કે હું મૂછને દાઢીને એવું બધું લગાવીને પછી બહાર જઉં. જૂનામાંથી બાઇક લીધું એને, અબજો રૂપિયાની સંપત્તિ ધરાવનાર સમાજના લોકોના ડરથી જુદો વેશ કાઢીને બહાર ફરવા જાય અને ત્યાં એનું બાઇક બંધ થાય. બાજુમાં જ ગેરેજ હોય, એ ગેરેજે બાઇક લઈ જાય ને લાલ બમ જેવો થઈ જાય. ડૉક્ટર એસીમાં રિયલ હોય અને ગેરેજવાળાને કહે છે કે આ બંધ થઈ ગયું, તો ગેરેજવાળાએ ફટોફટ એન્જિનને એવું બધું ખોલ્યું, એન્જિનને બધું ખોલી નાખ્યું અને ત્યાં જોશથી પવન હોય તો દાઢી ઉડીને ગેરેજવાળાના કામ કરતો હતો ને આ ગીર તો ઓલા દાઢી જોયું આમ જોયું એટલે ડૉક્ટર સાહેબ તમે? તો ડૉક્ટર એને કહે છે કે તું ભાઈ બોલતો નહીં, નકર માણસો આ કણે પબ્લિક ટોળે ટોળા વળી જશે. તો કે વાંધો નહીં, પાછી દાઢી આપી દીધી, લગાવી દીધી, એન્જિનમાં જે કંઈ ફોલ્ટ હતા એ કાઢી નાખ્યા, ફટોફટ ફિટ કરી નાખ્યું અને એક કિક મારી તો બાઇક ચાલુ થઈ ગયું. ડોક્ટરે પૂછ્યું કેટલા પૈસા આપવાના? કે પૈસા નથી જોતા, મારે એક પ્રશ્ન હે. કે બોલો. કે સાહેબ તમે માણસરૂપી એન્જિનના ડોક્ટર હો અને હું વ્હીકલ્સરૂપી એન્જિનનો ડોક્ટર છું. તો સાહેબ તમે લાખ લાખને 1.5-2 લાખ રૂપિયા ફીસ લ્યો હો અને અમારે સાહેબ 50-50 હો હોમાં જ કામ કરવાનું. એન્જિન એન્જિન એટલે તો હૃદય થયું બેયનું. ત્યારે ડોક્ટર કહે છે, ત્યારે ડોક્ટર માત્ર એટલું જ કહે છે કે તમે જે છે ને એ બંધ હૃદયે કામ કરો છો અને અમે ચાલુ હૃદયે કામ કરીએ છીએ. તમે એન્જિન છે એ ચાલુ રાખીને ખોલો એટલે તમને 2 લાખ રૂપિયા ફી આપો. અને ત્યારે ઓલા વ્યક્તિને ખબર પડી ગઈ કે આ તો વાત સાચી છે. આપણા શરીરની અંદર કોઈ પણ પ્રકારની સર્જરી થાય એટલે હૃદય ચાલુ હોય, એન્જિન ચાલુ હોય, અને એને જ્યારે ચાલુ કર્યું ત્યાં ચાવી બંધ રાખીને કામ કર્યું હતું. તો કે હું એના પૈસા લઉં, ઓપરેશન તો મફતમાં જ કરી દઉં. તો આ બધી વસ્તુઓ જે છે એ નોલેજ ઉપર છે, જ્ઞાન ઉપર છે, આવડત ઉપર છે. તો આ બધી વસ્તુઓ જે છે એ ઔદ્યોગિક ક્ષેત્રની અંદર છે, એ
એ આપણે જોવાની છે. અને પોતપોતાનું જ્ઞાન ઘણા બધા શિક્ષકો અમે પણ જોયેલા છે, કેવા એવા શિક્ષકો જે દોઢ દોઢ ને બે બે લાખ રૂપિયા પગાર લે છે, અને એમના જ વિષયના એવા શિક્ષકો કે જે માત્ર 15-20 ને 25 હજારમાં કામ કરે છે. બંને પાસે સેમ ક્વોલિફિકેશન, ક્વોલિફિકેશન ભલે સેમ હોય પણ નોલેજ જુદા જુદા પ્રકારનું છે. તો અહીંયા જે આપણે વાત કરીએ છીએ એ જ્ઞાનની વાત કરીએ છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે અભ્યાસ તરફ આગળ વધીએ અને આપણે વ્યવસ્થાતંત્રની પ્રક્રિયાના તબક્કામાં હેતુઓની સ્પષ્ટતા હું શું કરવા માંગુ છું ઇન ફ્યુચર, પહેલા તો એ જ ખબર હોવી જોઈએ. આજે 12મા ધોરણના કોઈ પણ વિદ્યાર્થીને પૂછી કે તું આવનાર સમયમાં શું બનવા માંગે છે, કે મને ખબર નથી. એને નથી ખબર ખરેખર એનો હેતુ, એનો ગોલ હોવો જોઈએ કે આઈ હેવ સો મેની પાવર એન્ડ આઈ કેન ડુ ધીસ એન્ડ આઈ વોન્ટ ટુ ડુ, હું આ બનવા ઈચ્છું છું. પણ એને એ જ નથી ખબર કે હું શું બનીશ કે શું બનવા માંગુ છું. માટે હરેક વ્યક્તિએ પોતાનો હેતુ છે એ સ્પષ્ટ હોવો જોઈએ. ઔદ્યોગિક ક્ષેત્રનો હેતુ પહેલો મહત્તમ નફાનો છે. શેનો છે? મહત્તમ નફો પ્રાપ્ત કરવાનો પહેલો હેતુ. પછી ઘણા બધા હેતુ હોવા જોઈએ. સારો વ્યાપારી હોય તો કે સમાજના લોકોને સારામાં સારી વસ્તુનું ઉત્પાદન કરવું, નીચી કિંમતે વસ્તુનું ઉત્પાદન કરવું, સમયસર વસ્તુનું ઉત્પાદન કરવા જેવા અનેક પ્રકારના હેતુ, સમાજની અંદર રોજગારીનું સર્જન કરવું, દેશને ઉપયોગી થવું અને સમાજની સેવા પણ કરવી, એવા પણ ઘણા હેતુ રહેલા છે. તો જોઈએ છીએ કે વ્યવસ્થાતંત્રની રચના કરતા પહેલા એકમના હેતુઓ અંગે સ્પષ્ટતા હોવી જરૂરી છે. એકમે સિદ્ધ કરવાના મુખ્ય અને ગૌણ હેતુઓને આધારે વ્યવસ્થાતંત્રની રચના હોય છે. એમાં મુખ્ય અને ગૌણ આ બંને પ્રકારના હેતુ હોય અને એને અનુસંધાને એકમની રચના થાય. તો એકમ હેતુઓને સુસંગત કયા પ્રકારનું વ્યવસ્થાતંત્ર ગોઠવી શકાય તે માટે હેતુઓની સ્પષ્ટતા એ વ્યવસ્થાતંત્રની રચનાની દિશાનું પ્રથમ પગથિયું છે કે ભવિષ્યમાં હું શું મેળવવા માગું છું અને એ મેળવવા માટે મારે કોની કોની જરૂર પડશે તેને લગતા વ્યવસ્થાતંત્રની રચના હેતુઓની સ્પષ્ટતા કરે છે અને તમને તમારા ધ્યેય સુધી આગળ લઈ જવામાં ઉપયોગી થાય છે. હેતુ કેવા હોવા જોઈએ? આપણેથી પાર પડે એવા હોવા જોઈએ. 50% વિદ્યાર્થી હોય ને એમ કે 95% લાવી તો એ હેતુ એનો યોગ્ય નથી, અને 90% વિદ્યાર્થી હોય ને એમ કે હું 50% લાવીશ તો એના માટે યોગ્ય નથી. તો હેતુ સ્પષ્ટ થાય તેવા, વિષય સાથે સુસંગત હોય તેવા જરૂરી છે. ત્યાર પછી કાર્યની યાદી. કાર્યની યાદી એટલે કયું કાર્ય ક્યારે કોણ અને ક્યારે કરશે. માલિકને કામ કરવાનું નથી પણ એ કાર્યક્રમને ગોઠવવાનો છે કે ભવિષ્યમાં જે કાર્ય મારે પૂરું પાડવાનું છે એ કાર્ય કોણ કરશે, ક્યારે કરશે, કયા સમયે કરશે અને કરી અને કામની સોંપણી કોને કરશે એની યાદી તૈયાર કરવામાં આવે છે. અહીંયા શાળાની અંદર કેવી યાદી તૈયાર કરી છે? ઇકોનો બી અને એસબીસીસી પરેશ સાહેબ લેશે, સંસ્કૃત છે નરેશ સાહેબ લેશે, ડ્રોઈંગના ક્લાસ છે હિતેશ સાહેબ લેશે, કમ્પ્યુટર ઓપરેટર છે એ આપણે પ્રશાંતભાઈ જે છે, બધાને કામ સોંપ્યું હોય ને. ડુંગરાણી સાહેબ છે એ બધું એરેન્જમેન્ટ કરશે, વ્યવસ્થાતંત્રના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે એ. બધા એને કાર્યની સોંપણી કરી છે અને એ જ કાર્યની સોંપણી દ્વારા તમે તમારા નિશ્ચિત ધ્યેય સુધી છે પહોંચી શકો છો. નિશ્ચિત ધ્યેય સુધી પહોંચવા માટે કયો વ્યક્તિ કયા પ્રકારનું કાર્ય કરી શકે છે તેની જાણ તમારી પાસે હોવી જોઈએ. દાખલા તરીકે સંસ્કૃતના બેતાજ બાદશાહ કહીએ, નરેશભાઈ આપણને ખબર છે 5 જણાનું ઉભા લાવીને રાખી દીધા હોય તો એ નરેશભાઈ બધાને કહી દે કે ઠા બેસી જાઓ, સંસ્કૃતમાં તમને ના ખબર પડે હું કહું તમને, કારણ કે આપણને એટલી ખબર છે કે એની પાસે એટલું નોલેજ છે. ડ્રોઈંગની વાત કરી દી હિતેશભાઈ સાહેબ કરીને છે, ગમે તેવા પેઇન્ટરને લઈ આવો તો એને કહી દે કે ભાઈ તમને ના ખબર પડે, હાલો હું તમને કહું કેમ દોરાય. પેઇન્ટિંગ કોને કહેવાય, એની ડેફિનેશન શું છે, તો આપણને એટલી ખબર હોવી જોઈએ કે આનામાં આ પ્રકારની ક્ષમતા છે. તો બધા વ્યક્તિ પાસે કંઈક ને કંઈક કળા હોય, હરેક વ્યક્તિ પાસે. એક રાજા હતા, એ રાજાએ કીધું કે મારા રાજ્યની અંદર જેટલા પણ બિરબલ છે એને મારા પ્રશ્નનો જવાબ નહીં આવે ને તો બધાને ફાંસી લટકાડી દઈશ. 2 મહિનાની મુદત આપી, 2 મહિના પછી રાજ્યની સભા ભરવામાં આવશે અને એ સભાના અંતે છે જે કોઈ બિરબલને જવાબ નહીં ફાવે એને સીધો જ ફાંસી.
એક દી બે દી પાંચ દી દસ દી બધા બિરબલો જેટલા રાજ્યના હતા ને મંડા વાંચવા અને એટલા એટલા ચોપડા લાવીને મૂકી દીધેલા. વાત ન પૂછો ને, એક બિરબલ આંટા મારતો હતો રોજ રાતે બબે વાગ્યા સુધી કે રાજા કયો પ્રશ્ન પૂછશે, નહીં આવડે સીધા ધામમાં અક્ષર વાંચના. ત્યારે 10 વર્ષની છોકરીએ કીધું, પપ્પા હું તમને કેટલાય દિવસથી ટેન્શનમાં જોઉં, શું મન કયો ને? તો કે તારા કામની વસ્તુ નથી. તો કે બાપા કયો મને? તો કે રાજાએ એવો ઠરાવ પસાર કર્યો, એવો કાયદો પસાર કર્યો કે 2 મહિનાની અંદર હું જે પ્રશ્ન પૂછું ને બિરબલને નહીં આવડે તો એને ફાંસી લગાડી દેવાનું. અને ત્યારે એ છોકરી બોલે 10 વર્ષની અંદર કે બાપા મને લઈ જાજો, એનો XYZ પ્રશ્ન હશે ને હું આપીશ. અને એના બાપાને એની છોકરી ઉપર વિશ્વાસ હતો કે આ એવું કંઈક તો લઈ આવશે કે જેનાથી રાજા છે હચમચી જશે. 15 દી 20 દિવસ, મહિનો 1.5 મહિનો, 2 મહિના થયા અને ત્યારે બોલાવ્યા બધાને રાજાના મહેલની અંદર. બધાએ બિરબલો આવી ગયા અને મંડા વારા ફરતી પ્રશ્ન પૂછવા. પહેલા બિરબલને પ્રશ્ન પૂછ્યો, નો આવડો લટકાડો. ત્યારે બિરબલે કીધું કે અત્યારે એક હારે બધાને એક જ હારે લટકાડજો. તો રાજા કે એ બરોબર હે, હમણે એક હારે લટકાડી. બીજો આવ્યો, ત્રીજો આવ્યો, ચોથો આવ્યો, પાંચમો આવ્યો અને પછી આ બિરબલનો વારો આવ્યો. એ છોકરીને લઈને આવ્યો ત્યારે અને ઊભા રહી ગયા આમ વચમાં કે બોલો રાજા. તો રાજા પ્રશ્ન પૂછે એના પહેલા બિરબલે કીધું કે મારી છોકરી તમને કંઈક કહેવા માગે છે. અને રાજા છે એ તો મન મોજીલા હોય કે બોલાવો, બોલાવે છે અને છોકરી રાજાની સામે ઊભી રહી જાય. અને છોકરી માત્ર એટલું કે છે કે અમારા ગામનો ભરવાડ કરીએ કે રાજા એ તમ ન કરીએ કહો, બસ ખૂંટા હાલે કે ન હાલે, ઓલાના ફલ ભલાના ખૂંટા હાલી જાય. એ કે આ બિરબલ તો પછીની વસ્તુ હે, પણ મારા ગામનો જે ભરવાડ કરીએ કે રાજા તમે ન કરીએ કહો, તા તો હા હા તલવાર કાઢી મારા દેને. કયો ભરવાડ હે? એ કે મારવાનો નથી, એ કરીએ કે એ તમે ના કરીએ કહો. હાલો કરો બેકઅપ બધું અને કરાયું બધું બંધ અને કે હાલો એ કયો હે ભરવાડ મારે, જો હું ન કરીએ કહું રાજા ના કરીએ કે. ઓલી છોકરી કે હાલો, એને બાપા કે શું હે? તો કે બોલાવ કે હાલાવો, રાજા ઘોડો ન લેવા રહ્યા, હાલી ના લો કે, એટલી ઉતાવળ જિજ્ઞાસા જેટલી. અને હાલતા હાલતા એ જે બિરબલ જે ગામમાં રહેતો હતો એ ગામમાં ગયા અને એ છોકરી ભરવાડના ઘરે જઈને કીધું ગોવિંદ કાકા છે? તો કે ના, ઘેટા ચારવા ગયા હે. તો કે એ જ કામ હતું. રાજા પરસેવે રેપ જેપ ફૂલ ખૂંખાર અને એ રાજાને જ્યાં ઘેટા ચરવતા હતા ત્યાં ભરવાડ એક બાજુ બેઠો હતો અને બીજા જે ઘેટા હતા ઓલા લાલ કલરના, ખબર કલર કરેલા હોય લાલ ને પીળા ને જાંબુડિયા ને વાદળી, એવા ઘેટા બીજી બાજુ બેઠા હતા ને એ ભરવાડ આ બાજુ. તો કે જો આ ભરવાડ રહ્યો ને એ કરીએ કે નહીં તમે ન કરીએ કહો રાજા. અને ત્યાં રાજા પૂછે શું એ કરીએ કે? તો કે જો હવે એ છોકરી જાય તો કે આ ઘેટા જેટલા બેઠા ને એમાંથી લાલ કલરના સિમ્બોલ વાળા રહ્યા ને એ જ ઘેટા અહીં બોલાવશો. ગોવિંદ કાકા લાલ કલરના ઘેટા બોલાવો તો મસ્ત અવાજ કરે આમ કરે, તો લાલ જ ઘેટા આવી અને એની પાસે આવીને બેસી જાય. એ લાલ જ ઉભા થયા એટલામાંથી. અને પછી એમ કીધું ઓલા વાદળી કલરના સિમ્બોલ વાળા રહ્યા ને એને બોલાવો તો બીજો સરસ મજાનો અવાજ કરે, તો એ જ ઘેટા બ્લુ કલરના જેટલા હતા એ ઉભા થઈને એની પાસે આવી ગયા. અને પછી રાજાને કીધું કે રાજા હવે તમે ઓલા જે કથ્થઈ કલરના સિમ્બોલ લઈ રહ્યા ને એને બોલાવો. તો રાજા તે દીવનો લઈને આજ દિવસ સુધી હૈડ ને ઊન હીન કરે પણ નથી પતતું. અને ત્યાં રાજાને ખબર પડી કે બધા પાસે બધું નોલેજ હોય નહીં, પછી કોઈને ફાંસી એનું આપી અને કોઈને કાંઈ કર્યું નહીં અને જવા દીધું બધું. રાજાને સમજ પડી કે બધા પાસે બધા જ પ્રકારનું નોલેજ ન હોય. તમે તો ગમે એ પ્રશ્ન પૂછો તો બધાને ન આવડે ને, સ્વાભાવિક જ છે, બરોબર. તો આ બધી વસ્તુઓ જે છે એ નોલેજ ઉપર આધારિત છે. કાન નાક ગળાના સ્પેશિયાલિસ્ટ હોય એને ઓર્થોપેડિક હાડકાની ના ખબર પડતી હોય, જે ગાયનેક હોય એને પીડિયાટ્રિશિયનની ના ખબર પડતી હોય, પીડિયાટ્રિશિયનની હોય એને ગાયનેક ડોક્ટરની ના ખબર પડતી હોય, ચામડીના હોય એને દાંતની ના ખબર પડે, દાંતના હોય એને ચામડીની ના ખબર હોય. એટલે ઔદ્યોગિક ક્ષેત્રમાં કયું કામ કયા વ્યક્તિને ક્યારે અને કેટલા પ્રમાણમાં સોંપવું એની સમજ જે તે વ્યક્તિ પાસે હોય તો જ નિર્ધારિત ધ્યેય સુધી પહોંચી શકે છે. બરોબર. જય સ્વામી.